गुड आफ्टरनून गुजरात, हूँ छु दीपाली। आवतीकालथी गुजरात में भाजप शुरू करवा जई रही छे गुजरात गौरव यात्रा। यात्रा में भाजपे जूना जोगियों ने मैदान में उतारिया छे। पूर्व सीएम विजय रूपाणी द्वारका थी गुजरात गौरव यात्रा में जोड़ाशे, जारे पूर्व डेप्यूटी सीएम नितिन पटेल बेचराजी थी यात्रा में हाजर रहेशे, तो हार्दिक पटेल ने पण यात्रा में स्थान आपवामां आव्युं छे। केन्द्रीय प्रधानो पण एक एक दिवस यात्रा में हाजर रहेशे। केन्द्रीय प्रधान धर्मेन्द्र प्रधान, पुरुषोत्तम रूपाला, मनसुख मांडविया, संजीव कुमार बालियान, हरदीप पुरी, प्रहलाद जोशी, सर्बानंद सोनोवाल तथा श्री रविन्द्रजीत सिंह बेचराजी थी माताना मठ सुधीनी यात्रा में हाजर रहेशे। भाजपे सौराष्ट्र यात्रा में पण दिग्गजों ने मैदान में उतारिया छे, जेमां भाजप प्रभारी भूपेन्द्र यादव, पीयूष गोयल, गजेन्द्र शेखावत, अनुराग ठाकुर उपस्थित रहेशे। द्वारका थी पोरबंदर नी यात्रा में तेओ हाजर रहेशे। तो आवतीकालथी भाजप गुजरात में गौरव यात्रा की शुरुआत करवा जई रह्यु छे अने गुजरात गौरव यात्रा में भाजप तेना दिग्गज नेताओं ने पण मैदान में उतारशे। पूर्व सीएम विजय रूपाणी, पूर्व डेप्यूटी सीएम नितिन पटेल पण यात्रा में जोड़ाशे। बेचराजी थी जे यात्रा की शुरुआत थशे तेमां तेओ हाजर रहेशे, तो यात्रा में हार्दिक पटेल ने पण स्थान आपवामां आव्युं छे। आ साथे केन्द्रीय प्रधानो पण एक एक दिवस आ गुजरात गौरव यात्रा में हाजर रहेशे। संवाददाता किंजल मिश्रा अत्यारे फोन लाइन पर जोड़ायेला छे। किंजल, आखरे आवतीकालथी गुजरात गौरव यात्रानी भाजप शुरुआत करावशे अने तेमां दिग्गजोने खास स्थान आपवामां आव्युं छे, शुं वधु अपडेट? लागे छे कि संपर्क अपाई गयो छे, तो फरी एकवार नजर करी लईए समाचारो पर। तो आवतीकालथी गुजरातनी गौरव यात्रा भाजप द्वारा शुरू करवामां आवी छे अने तेमां पूर्व सीएम, पूर्व डेप्यूटी सीएम, केन्द्रीय प्रधानो तमाम गुजरात गौरव यात्रामां जोड़ाशे। एक एक दिवस केन्द्रीय प्रधानो पण आ गुजरात गौरव यात्रामां हाजर रहेवाना छे। तमामने अलग अलग विभागोनी एक अलग अलग जग्याओनी जवाबदारी पण सोंपवामां आवी छे। तारे किंजल मिश्रा फरी जोड़ाई चुक्या छे। किंजल, આવતીકાલથી ગુજરાત ગૌરવ યાત્રામાં દિગ્ગજો મેદાનમાં ઉતરવાના છે, શું વધુ અપડેટ? જી દીપાલી, જે રીતે ભાજપ હંમેશા એવું કહેતું આવે છે અને ગુજરાતમાં જોવા મળતું હોય છે કે ચૂંટણી હોય છે ત્યારે ભાજપ એકજૂથ થઈ અને ચૂંટણી લડતું હોય છે, જે સૌથી મહત્વની વાત હંમેશા જોવા મળતી હતી કે જૂની સરકાર અથવા તો જૂની સરકારના મંત્રીઓ ને કેવી રીતે જે ફ્રન્ટ લાઈનમાં અથવા ચૂંટણીના કામમાં લગાવવા જોઈએ તે સીધી રીતે એમ જોવા મળી રહ્યા છે। જે પ્લાનિંગ 12 તારીખના આવ્યા છે કે જે પહેલી યાત્રા શરૂ થવાની છે, આવતીકાલથી એક જે યાત્રા શરૂ થઈ રહી છે બેચરાજીથી માતાના મઢ સુધીની કચ્છ તરફની, અને બીજી જે યાત્રા શરૂ થઈ રહી છે દ્વારકાથી પોરબંદર, આપ જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર જેમની અંદર વિજય રૂપાણીનો પૂર્વ સીએમનો દબદબો છે, તો જે યાત્રા દ્વારકાથી શરૂ થઈ રહી છે ત્યાં વિજય રૂપાણી ઉપસ્થિત રહેવાના છે। તો બીજી તરફ જે બેચરાજીથી યાત્રા શરૂ થઈ રહી છે ત્યાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલની ઉપસ્થિતિ જોવા મળી રહી છે, તેની સાથે હાર્દિકની પણ સૂચક જે ઉપસ્થિતિ છે તે જોવા મળી રહી છે। કેમકે ઉત્તર ગુજરાતની વાત છે, પાટીદારોની વાત છે, ત્યારે હાર્દિક પટેલને પણ ઇન્વોલ્વ કરવામાં આવી રહ્યા છે। તેની સાથે જો ભાજપની બીજી રણનીતિની વાત કરવામાં આવે તો જૂના જોગ્યોની સાથે કેન્દ્રીય મંત્રીઓને, દિગ્ગજોને પણ તેમણે સૌરાષ્ટ્રની ધરતીમાં મેદાને ઉતાર્યા છે। ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની વાત કરવામાં આવે કે પછી અનુરાગ ઠાકુરની વાત કરવામાં આવે કે પિયુષ ગોયલની વાત કરવામાં આવે, આ તમામ લોકોને જોઈ શકાય છે કે સૌરાષ્ટ્રમાંથી પ્રવાસમાં જોડાઈ રહ્યા છે। તો બીજી તરફ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો સર્બાનંદ સોનવણે હોય કે પછી અન્ય જે કેન્દ્રીય મંત્રીઓ હોય, તમામના પ્રવાસે ગોઠવવામાં આવ્યા છે। 13 તારીખે પણ આ જ પ્રકારે જે યાત્રાના રૂટ બનવાના છે, એટલે કહી શકાય કે હવે એક માનવામાં આવતું હતું કે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ જે રીતે આચારસંહિતા છે તે આ મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે, તો એની પહેલા જે માહોલ બનવો જોઈએ અથવા તો જે પૂરા સૌરાષ્ટ્રની અંદર અને ઉત્તર ગુજરાતમાં જે ફોકસ કરવાની વાત છે, 144 વિધાનસભાની અંદર ભાજપ જે રીતે ફોકસ કરી રહ્યું છે, ત્યારે કેન્દ્રીય મંત્રીઓને, જૂના જોગીઓને અને તમામ લોકોને યાત્રાના મારફતે લોકોની વચ્ચે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે। જી કિંજલ, આભાર માહિતી આપવા બદલ। તો સૌરાષ્ટ્રમાં પણ દિગ્ગજોને ઉતારવામાં આવશે અને ઉત્તર ગુજરાતમાં પણ દિગ્ગજો મેદાનમાં ઉતરશે। બે અલગ અલગ યાત્રા ગુજરાત ગૌરવ યાત્રાના નામે ભાજપ આવતીકાલે શરૂ કરવાની છે।